નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટેના ખૂબ જ ઉપયોગી એમસીક્યુ વિશે વાત કરીશું, જેમની અંદર આજે આપણે જોશું કે કોઈ પણ ઇલેક્ટ્રિકલની સ્પર્ધાત્મક પરીક્ષા હશે તો એમના માટે ખૂબ જ ઉપયોગી આ એમસીક્યુ થશે. સાથે સાથે ડિપ્લોમા હોલ્ડર માટે જે પ્લાન્ટ એટેન્ડન્ટ જુનિયર એન્જિનિયર માટેની ભરતી આવેલી છે એમના માટે પણ આ ખાસ ઉપયોગી રહેશે. એના માટે એવું છે કે જે પેપર હશે એ પણ ગુજરાતી મીડિયમમાં હશે, એટલા માટે આપણે જે એમસીક્યુ છે એ ગુજરાતીમાં બનાવેલા છે. અને એમાં આજે આપણે ભાગ વનની અંદર ડીસી સર્કિટના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન સાથે જોશું. એમની સાથે જે મિત્રો અત્યારે જુનિયર એન્જિનિયર માટેની ભરતી અલગ અલગ આવેલી છે જેટકો, પીજીવીસીએલ અને જીએસસીસીએલમાં, તો એમની પણ જે પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે પણ આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો રહેશે. કેમ કે જો એમનું બેઝિક નોલેજ કાચું હશે તો આ વિડીયો જોઈને પણ એનું નોલેજ છે એ ઇમ્પ્રૂવ કરી શકશે. અને તમારે આવા જ વિડીયો જોવા માટે અમારી જેટકો મિશન 2021 નામનું પ્લેલિસ્ટ છે, તો અમારી ચેનલમાં જ તમને એમાં મળી શકશે. અને આના જે બધા વિડીયોના જે PDF છે એ પણ અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી શકશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે. તો ચાલો હવે આપણે જોઈએ આપણા પહેલાં MCQથી. તો ત્યાં પણ જે આપણે પહેલો MCQ આપેલો છે, સરળ ઇલેક્ટ્રિકલ સર્કિટના મૂળભૂત ઘટકો શું છે? તો હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે સિમ્પલ ઇલેક્ટ્રિકલ સર્કિટ આપણે બનાવી છે. તો સિમ્પલ ઇલેક્ટ્રિકલ સર્કિટ હું અહીંયા તમને ડ્રો કરીને બતાવું છું. તો સર્કિટ હોય છે કેવી? હવે સિમ્પલ આવી જે સર્કિટ છે જેમની અંદર પ્યોર રેઝિસ્ટર, પ્યોર ઇન્ડક્ટર હોઈ શકે કે પ્યોર કેપેસિટર હોઈ શકે. તો અહીં તમે જુઓ છો એક વોલ્ટેજ સોર્સ આપેલો છે અને એક બેટરી આપેલી છે. બેટરી એટલે વોલ્ટેજ સોર્સ અને એક રેઝિસ્ટર આપેલો છે જેમાંથી કરંટ છે એ I તમારો કરંટ છે એ ફ્લો થતો હોય. તો હવે સર્કિટની અંદર જોવો તો શું શું તમને દેખાય છે? તો અહીં એક વોલ્ટેજ સોર્સ છે, વોલ્ટેજ સોર્સ હોઈ શકે અથવા કરંટ સોર્સ હોઈ શકે. સાથે સાથે એક રેઝિસ્ટન્સ છે અને જ્યાં એને કનેક્ટ કરે છે એને કનેક્ટિંગ વાયર આપણે કહીએ છીએ. સપોઝ એક કોઈ અહીંયા સ્વિચ મૂકેલી હોય, સપોઝ તમે તો સ્વિચ પણ મૂકી શકો છો. તો જે આનો આન્સર આવશે, સરળ ઇલેક્ટ્રિકલ સર્કિટના મૂળભૂત ઘટકો શું હોય છે, તો એનો આન્સર છે એ આપણે D મળશે. ઉપરની બધી જ ઉર્જા સ્ત્રોત એટલે એનર્જી સ્ત્રોત છે, વાયરનું જોડાણ છે, સ્વિચ છે, એ બધું આ સર્કિટની અંદર આવી જાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો ઇલેક્ટ્રિકલ પ્રવાહને પ્રવાહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે ઇલેક્ટ્રિકલ કરંટ જે છે એ કરંટને તમારે ડેફિનેશન આપ્યું હોય તો કઈ રીતે તમે એને વ્યાખ્યાયિત કરી શકો? તો હવે આપણને ખ્યાલ છે કે કરંટ છે ઇલેક્ટ્રિક ચાર્જ અને કુલમના નિયમ ઉપર આધારિત છે. તો આપણો આન્સર જે છે એમાં C મળશે આપણે, કુલમના એકમોમાં ઇલેક્ટ્રિક ચાર્જ. જે ઇલેક્ટ્રિક ચાર્જ છે ફ્લો થતો હોય એને આપણે ઇલેક્ટ્રિક પ્રવાહથી વ્યાખ્યાયિત કરી શકીએ. એના પછી નવો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતું સાધન ખાલી જગ્યા છે? તો વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રિક કરંટ માપવા માટે કયું સાધન વપરાય છે? તો અહીંયા પણ આપણો આન્સર છે એ B છે. એ મીટરથી આપણે કરંટને મેઝર કરી શકીએ છીએ અને એ મીટર છે એ હંમેશા તમારે સિરીઝમાં કનેક્ટ કરવું પડે. અને વોલ્ટ મીટર છે એ કોઈ પણ લોડ કનેક્ટ હોય જેમના વોલ્ટેજ તમારે માપવા હોય તો એ પેરેલલમાં કનેક્શન આપવું પડે, એટલે કે સમાંતર કનેક્શન આપવું પડે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જુલ્સમાં કરવામાં આવેલા કામની માત્રા જ્યારે એક યુનિટ ઇલેક્ટ્રિક ચાર્જ ઇલેક્ટ્રિક સર્કિટમાં એક બિંદુથી બીજા બિંદુ પર જાય છે ત્યારે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એટલે શું કહેવામાં આવે એનો મિનિંગ શું છે કે અહીંયા તમને બે પોઈન્ટ આપેલા છે, એક તમારો A પોઈન્ટ છે અને એક B પોઈન્ટ છે. તો આ બે પોઈન્ટ, હવે જુલ્સ સુધીનું જે કાર્ય તમે કરો છો એ ક્યાંથી વર્ક કરો છો? તો હું તમને અહીંથી બીજા કલરથી બતાવું છું કે અહીંથી તમે Aથી B તરફ જાઓ છો. હવે Aથી B તરફ જાઓ છો, A પોઈન્ટને B તરફ પહોંચો, ત્યાં સુધી જે તમારે કામ કરવું પડે એને તમારો જે આન્સર આપને મળે છે એ B મળે છે, સંભવિત તફાવત, એટલે કે તમારો પોટેન્શિયલ ડિફરન્ટ. આને આપણે પોટેન્શિયલ ડિફરન્ટથી પણ કહી શકીએ છીએ. પોટેન્શિયલ ડિફરન્ટ તમારો જે છે એ આનો સાચો આન્સર આવશે. એના પછી પ્રશ્ન જોઈ કે સામગ્રીનો પ્રતિકાર આના પર આધાર રાખે છે. પ્રતિકાર એટલે રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સનું મટીરિયલ છે એ કોના ઉપર આધાર રાખે? તો અહીંયા તમને ચાર ઓપ્શન છે. તો રેઝિસ્ટર છે એટલે શું થાય કે R પ્રોપોઝનલ ટુ L, લંબાઈના સમપ્રમાણમાં હોય. પછી R પ્રોપોઝનલ ટુ
વન અપોન ક્રોસ સેક્શનલ એરિયા, વન અપોન ડાયરેક્ટલી તમે એ કરી શકો, વન અપોન એ એટલે શું છે કે ક્રોસ સેક્શનલ એરિયા, એનો જે ક્રોસ સેક્શનલ એરિયા હોય એ, અને લંબાઈ છે અને ટેમ્પરેચર છે ટી. તો રેઝિસ્ટન્સ છે એ તમારો આન્સર અહીંયા તમને મળશે, એ ઉપરના બધા જ મળશે. શું મળશે કે રજિસ્ટર છે એ તમારી લંબાઈના સમપ્રમાણ હોય, ક્રોસ સેક્શનલ એરિયાના ઇન્વર્સલી સમપ્રમાણમાં હોય છે, અને ક્રોસ સેક્શનલ એરિયા છે અને ટેમ્પરેચર એટલે કે ઉપરોક્ત તમામ. આના પછીનો પ્રશ્ન જોઈ તો સંભવિત તફાવત V અને વર્તમાન I વચ્ચેનો સંબંધ આના દ્વારા શોધવામાં આવે છે. તો હવે જે અહીંયા વોલ્ટેજ તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્ટ, પોટેન્શિયલ ડિફરન્ટ અને કરંટ જે બે વચ્ચેનો ગ્રાફ આવે, I વર્સિસ V આપણે જે ગ્રાફ બોલીએ છીએ, એ ગ્રાફ આપણે લિનિયર મળે છે, જેને આપણે રેઝિસ્ટન્સ R કહીએ છીએ. તો એ કોના દ્વારા મળે છે? તો એ ઓહમ નામના વૈજ્ઞાનિકે આ બે વચ્ચેનો સંબંધ આપણે આપ્યો હતો. તો આપણો આન્સર મળશે B. એના પછીનો પ્રશ્ન જોઈ તો સર્કિટનું વિશ્લેષણ કરવા માટે ક્યાં મૂળભૂત કાયદાનું પાલન કરવું પડે છે? વિશ્લેષણ એટલે કે એનાલિસિસ, કોઈ પણ સર્કિટનું એનાલિસિસ કરવું હોય તો મૂળભૂત ક્યાં લો, મૂળભૂત એટલે લો છે અલગ અલગ, ન્યૂટનનો લો છે, ફેરાડેનો લો છે, એમ્પિયરનો લો છે અને કિચોફ્સના લો છે. તો આમાંથી કયા લોનું આપણે ફરજિયાત પાલન કરવું પડે? તો કિચોફ્સના લો છે, એક છે KCL અને KVL, કિચોફ્સ કરંટ લો અને કિચોફ્સ વોલ્ટેજ લો. આ બે નિયમનું આપણે ધ્યાન રાખવું પડે. એના પછીનો નવો પ્રશ્ન છે, KVLને ખાલી જગ્યામાં લાગુ કરવામાં આવે છે, કિચોફ્સ વોલ્ટેજ લો. તો એ પણ આપણે ચાર ઓપ્શન છે. KVL છે એ કોના માટે લાગુ પડે છે? તો KVL છે એ મેશ એનાલિસિસ તમારે કરવું હોય તો એના માટે તમને લાગુ પડે. મેશ એનાલિસિસ એટલે વન ટાઈપ ઓફ લૂપ, લૂપની જેમ આ રીતે તમારું રાઉન્ડ ફરતું હોય, આખી સર્કિટ કમ્પ્લીટ થતી હોય પાથ, એના ઉપરથી તમારે ફાઇન્ડ કરવાનું. એના પછીનો પ્રશ્ન છે, દરેક ખાલી જગ્યા એ ખાલી જગ્યા છે પરંતુ દરેક ખાલી જગ્યા એ ખાલી જગ્યા નથી. તો હમણાં જે હું મેશ ને લૂપ ને બોલું છું એ જ પ્રમાણે તમારો તો આન્સર અહીંયા છે એ પણ એ મળશે. તો દરેક મેશ છે એ લૂપ છે પરંતુ દરેક લૂપ છે એ મેશ નથી. એટલે એના માટે તમારે સર્કિટ આખી કન્સિડર કરવી પડે અને સર્કિટ ઉપરથી તમે વ્યવસ્થિત સમજી શકો. એના પછીનો પ્રશ્ન જોઈએ તો KCL ખાલી જગ્યા માટે અરજી કરી શકાય છે. હવે કિચોફ્સ કરંટ લો આવ્યો, પહેલાં જે છે એ આપણે કિચોફ્સ વોલ્ટેજ લો હતો, હવે કરંટ લો છે. તો કરંટ લો છે એ પ્લાનર અને નોન પ્લાનર બંને માટે છે એ એપ્લિકેબલ છે, એટલે કે બંને માટે એપ્લિકેશન કરી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે, નોડલ વિશ્લેષણ સામાન્ય રીતે ખાલી જગ્યા છે. હવે નોડલ વિશ્લેષણ એટલે શું છે કે નોડલ એનાલિસિસ, નોડલ એનાલિસિસ છે એ કોનું એનાલિસિસ કરે છે? તો તમારો જે આન્સર મળશે તમને એ મળશે, વોલ્ટેજ છે એ વોલ્ટેજ નક્કી કરવા માટે વપરાય છે. તો નોડલ એનાલિસિસ છે એ વોલ્ટેજ નક્કી કરવા માટે વપરાતું હોય છે. એવી જ રીતે હવે મેશ એનાલિસિસ છે એ કોના માટે વપરાતું હોય? તો આપણે ઓબ્વિયસલી ખ્યાલ આવી જવો જોઈએ કે નોડલ એનાલિસિસ વોલ્ટેજ મેજર કરવા વપરાતું હોય તો મેશ એનાલિસિસ છે એ કરંટ મેજર કરવા માટે વપરાય છે. એટલે આન્સર મળે છે બી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો મેશ વિશ્લેષણ ખાલી જગ્યાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. મેશ એનાલિસિસ છે એમાંથી કિચોફ્સ કરંટ લો અને કિચોફ્સ વોલ્ટેજ લો આપણે બેની વાત કરી હતી. તો આપણો આન્સર છે એ સહી આન્સર અમારો છે એ મળશે. મેશ વિશ્લેષણ છે એ કિચોફ્સ વોલ્ટેજ લોની પદ્ધતિનો ઉપયોગ કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈ તો સુપરપોઝિશન પ્રમેયમાં જ્યારે આપણે એક વોલ્ટેજ સ્ત્રોતની અસરને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે અન્ય તમામ વોલ્ટેજ સોર્સ ખાલી જગ્યા થઈ જશે. હવે જ્યારે આપણે સુપરપોઝિશન થિયરમ સમજતા હોય ત્યારે કોઈ પણ એક વોલ્ટેજને તમે ધ્યાનમાં લ્યો ત્યારે બાકીના બધા જે હોય છે એ તમારા શોર્ટ કરવા પડે, બીજા સોર્સ છે એને શોર્ટ કરી દેવાના. એટલે તમારું શું થાય, વોલ્ટેજ સોર્સની વાત કરી છે. જો કરંટ સોર્સ હોય તો ઓપન કરવાના અને વોલ્ટેજ સોર્સ હોય તો તમારે શોર્ટ કરી દેવાના. આમના પછીનો પ્રશ્ન જોઈએ તો 16 વોટ સ્ત્રોતને કારણે VX ની કિંમત શોધો. જો અહીંયા તમને સર્કિટ આપેલી છે, 16 વોલ્ટ છે આ બેટરીના સપ્લાય આપ્યા છે અને આ VX ની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી છે, VX ની વેલ્યુ મને કેટલી મળે. તો હવે આપણે જોયું એ જ પ્રમાણે થેવેનિયન્સ થિયરમ હોય, સુપરપોઝિશન થિયરમ હોય, તો શું કરવાનું? હવે કોઈ પણને જે તમારે એકને શોર્ટ કરવાનું ને એકને ઓપન કરવાનો, તો અહીંયા તમને ચાર ઓપ્શન આપ્યા છે, 4.2 વોલ્ટ, 3.2 વોલ્ટ, 2.3 વોલ્ટ. પણ જે તમારો આન્સર મળે છે એ બી મળે છે, 3.2. હવે એ 3.2 કેવી રીતે મળે છે? તો
હવે તમને ખબર છે VX છે તમારે ફાઇન્ડ કરવા છે, તો VX તમે ફાઇન્ડ કઈ રીતે કરી શકશો? તો અહીંયા તમને આપેલા છે કે 16 વોલ્ટની બેટરી છે અને તમારો જે છે એ 20 ઓહમનો રજિસ્ટર છે. તો તમે અહીંયા જોશો એક 80 ઓહમનો રજિસ્ટર આપ્યો છે, એક 20 ઓહમનો રજિસ્ટર છે અને ડિવાઇડેડ બાય 20. તો અહીં તમે જોઈ શકો શું આપ્યું છે, 80 + 20 / 20. તો તમે જે આનો આન્સર ફાઇન્ડ કરશો એમાં શું કરવાનું છે, જે મેં પ્રમાણે કીધું એ જ પ્રમાણે કે થેવિનિયન્સ થિયરમ તમે કન્સિડર કરતા હોય તો એક સોર્સને એટ ધેટ ટાઈમ કન્સિડર કરવાનો, બીજાને છે શોર્ટ કરી દેવાનો. શોર્ટ કરી દો અને પછી તમે ઓપન સર્કિટ ટર્મિનલ તરફથી જુઓ તો એનો થેવિનિયન્સ ઇક્વાવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો. પછી તમે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો એ પ્રમાણે તમારે વેલ્યુ આની અંદર કન્સિડર કરવાની. એમના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સુપરપોઝિશન પ્રમેય ખાલી જગ્યા માટે માન્ય છે. હવે સુપરપોઝિશન પ્રમેય છે એ કોના માટે લાગુ કરી શકાય? તો એ રેખીય પ્રણાલીઓ છે એટલે કે લિનિયર તમારું હોય એના માટે લાગુ પડી શકે છે. એના પછીનો પ્રશ્ન છે, સુપરપોઝિશન પ્રમેય ખાલી જગ્યા માટે કામ કરતું નથી. સુપરપોઝિશન પ્રમેય કોના માટે કામ નથી કરતું? તો તમારો આન્સર જે મળશે એ તમને પાવર મળશે, કારણ કે વોલ્ટેજ અને કરંટ માટે તો કામ કરી શકે છે પણ પાવર માટે કામ કરી શકતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેના સર્કિટ માટે ટર્મિનલ AB પર થેવિનિયન્સ રેઝિસ્ટન્સની ગણતરી કરો. થેવિનિયન્સ પ્રતિકારક છે ને મેં કીધું એ પ્રમાણે. હવે જે તમને A ને B ટર્મિનલ આપ્યા છે અહીંયા, એ બે ટર્મિનલને પહેલાં તો તમારે ઓપન કરી દેવા પડે. ઓપન કરી અને ઓપન ટર્મિનલ સર્કિટ તરફથી જોવાનું. તો ઓપન ટર્મિનલ સર્કિટ તરફથી જોવો એટલે તમારો જે આન્સર છે એ 3.67 મળે છે. તો એમાં શું થશે કે તમારો 1 ઓહમ અને 2 ઓહમના રજિસ્ટર છે એ પેરેલલમાં થઈ જશે અને એની સાથે તમારો 3 ઓહમનો રજિસ્ટન્સ છે એ સિરીજમાં થશે. એટલે તમે RTH છે એ ફાઇન્ડ કરી શકશો, થેવિનિયન્સ ઇક્વાવેલન્ટ રજિસ્ટન્સ. એના પછીનો જે પ્રશ્ન છે, થેવિનિયન્સ વોલ્ટેજ છે ખાલી જગ્યા. હવે થેવિનિયન્સ વોલ્ટેજ છે શું? તો થેવિનિયન્સ વોલ્ટેજ તમારા જો શું મળે છે તમને, તો થેવિનિયન્સ વોલ્ટેજ છે એ ઓપન સર્કિટ વોલ્ટેજ મળે છે. ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે મેં હમણાં કીધું એ પ્રમાણે કે ઓપન ટર્મિનલ તરફથી જોવાનું, જેથી કરીને તમને એના સર્કિટના ડાયરેક્ટલી વોલ્ટેજ છે એ મળી શકશે. એના પછીનો પ્રશ્ન આવે છે, થેવિનિયન્સ પ્રતિકારક ખાલી જગ્યા દ્વારા મળે છે. હવે થેવિનિયન્સ રેઝિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવો હોય તો થેવિનિયન્સ રેઝિસ્ટન્સ કેવી રીતે ફાઇન્ડ કરી શકો? હમણાં આગળની આપણે સર્કિટમાં જોયું એ પ્રમાણે. તો શું આવે છે આન્સર તમારો? સી મળે કે બધા વોલ્ટેજ સ્ત્રોતોને ટૂંકાવીને તમામ વર્તમાન સ્ત્રોતોને ખોલી નાખવાના, બધાને ટૂંકાવી નાખવાના અને પછી તમારે એને ઓપન કરી દેવાના, પછી તમને તમારો થેવિનિયન્સ ઇક્વાવેલન્ટ રેઝિસ્ટન્સ મળે. તો મિત્રો, મેં તમને આ વિડીયોની અંદર 20 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ DC સર્કિટ પાર્ટ 1ના MCQ બતાવ્યા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.